પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને ભજી ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. ત્યારબાદ ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્રનો ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે, સાથે જ આ હિન્દુ ધર્મનો પણ લોકપ્રિય પર્વ છે. ગઈકાલે ભાદરવા સુદ ચોથથી આ પર્વની ઠેર ઠેર ઉજવણી શરૂ કરાઈ છે. આમ તો ગણેશ ચતુર્થીના પર્વ આવવાના કેટલાક દિવસો અગાઉથી જ બજારમાં આ પર્વની રોનક જોવા મળતી હોય છે. આ પર્વ ગણેશજીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભુજમાં પણ કેટલાય ઘરોમાં તેમજ અન્ય કેટલાક સંગઠનો દ્વારા ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ત્યારબાદ આ પર્વની 3, 7, 9 કે 11 દિવસ ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં મહાઆરતીનું પણ આયોજન કરાયું. બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ લાવો લીધો હતો અને ભક્તિમય રંગમાં રંગાયા હતા. ત્યારે ભુજ શહેરના ટીન સિટી ગ્રાઉન્ડમાં ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસે જ ભાવિકો મોટી સંખ્યામાં બાપ્પાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. પ્રથમ દિવસે વિઘ્નહર્તાની સ્થાપના સાથે મહાઆરતી કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી એ બાપાનો જન્મદિવસ હોય, કેક કાપી અને આ ઉજવણી કરાઈ હતી. ખાસ તો અખંડ ભારતના નિર્માણ માટે નવી પહેલ શરૂ કરાઈ છે. મહાઆરતી પૂરી થયા બાદ ભક્તો દ્વારા રાષ્ટ્રગાન ગવાયું હતું, જેને લઈને ધાર્મિક માહોલ સાથે દેશભક્તિનો માહોલ પણ છવાયો હતો. 21 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની આરતી ઉતારવાનો લહાવો ભક્તોને મળ્યો હતો અને ગણેશ પંડાલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી વિનાયક ગણેશજીના દર્શન કર્યા હતા.